જય મોગલ, જય મણિધર, જય વડવાળી. બાપ બેસી જાઓ, એક બે મિનિટ. જો કે તમને સાંભળશો જ નહીં, પણ દેશી માણસો બને એટલો ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરીશો ને, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. ગુગળ અને ગાયનું ઘી, હો, આમાં પ્રિન્ટ છે, એ વાંચી લેજો. જો ભણેલા હોય તો, અભણ હોય તો કઈ કહેવાનું નથી મારી ઘોડે. ગુગળ અને ગાયનું ઘી ડબલાનું નહીં હોય, ધંધો છે. હા, એક કરતા એમ નામ રેજો, ગાયનું ઘી, ગાયનું છાણું, કારણ કે પંચનું નિશાન છે છાણામાં. અને જન્મદિવસ ઉજવો તો એવો ઉજવો, કોક ગરીબ માણસને વસ્ત્ર આપો, ફીના પૈસા આપો, પાંચ ઝાડવા વાવો, કોઈ તળાવ ઊંડા કરો, કોઈને કન્યાદાનનું પૂન લ્યો, કોઈ ડિલિવરી પ્રસંગ અહીંયા ઉભા રહ્યો. આમ મોટો મોટો જન્મદિવસ છે. બાકી આ બધું બહારનું હળગતી ખો ઘો ખોહી દીધી છે, બહારનું છે. આ બહાર તમે જઈ જાય અને વિકૃતિ ભારતમાં ખોહી દીધી. ભારતમાં મમ્મી નથી, પણ અમેરિકન ફોરેન ને શું કહેવાય, બધા દેશમાં જઈ જાય ને, મમ્મી ભારતમાં ખોહી દીધી, માં વહી ગઈ. હવારમાં તમે જાગો એ તો બોલતા નથી, ઉઠો, ઉઠો શબ્દ એટલે પેઢી ઉઠી ગયા એને કહેવાય. જાગો, આ શબ્દ બોલો. હવારમાં જાગો, માને યાદ કરો, માં, કારણ કે માં હોય તો તમારા ઘરમાં કામ કરે ને. માં રહેવા નથી દીધી, આપણે 18 વર્ણની વાત છે. કોક બોલતું હોય છે, ભાઈ નીચે બેસી જાઓ. એટલે માં બોલો. મમ્મી એટલે બહારની લાશ છે, મરી ગયેલી. આ છોકરા ખોટવાળા આવે છે, મૂંગા આવે છે, કારણ કે શબ્દ ભ્રમ છે. એમ તમારા ઘરમાં તમે 24 કલાક મમ્મી મમ્મી કરતા, એટલે ઘર છે, મંદિર છે, મંદિરને મહાન કરી નાખ્યું છે. મમ્મી શબ્દ ભારતનો નથી, બહારની વિકૃતિ છે. જન્મદિવસ ઉજવો, ત્રણ પેઢીના નામનો લખો, દીકરો, બાપ, દાડો, પરદાદો. ચાર પેઢીના નામ લખે, સરિયેથી કાપતા હોય નામને, હત્યા કરતા હોય, આ મોટું તમે પાપ ઓરી રહ્યા છો. જન્મદિવસ એવા ઉજવો, કોક દીકરીને ફીના પૈસા આપો, કોક સાધુ સંતોને રાજી કરો. ભેખધારી બાવાજી, બ્રાહ્મણ, સાધુ સંતોનું ધ્યાન રાખો. કોઈ પણની દીકરી છે એને રાજી કરો, 18 વર્ણની, એ મોટું પુણ્ય છે. દાન કરી અને કોઈની વાગતા નહીં કે મેં દાન કર્યું, નકર પાપના ગુનેગાર બનશો. દાન કરો, ગુપ્ત કરો. મોગલનો વાર તમારાથી એક મિનિટ નો રહેવાય, કારણ માનો વાર એવો રહ્યો, કોકને જમાડીને જમો. હાલીને આવો નહીં, હાલીને આવો તો અમને કયો નહીં, અપાસ કરો નહીં, અહીંયા આવીને સેવા કરો, એટલે મોગલ તમારું બધું કામ કરશે. અહીંયા રૂપિયા મૂકનારને મહાપાપ છે. માનું ધામ 24 કલાક ખુલ્લું છે, 18 વર્ણની માં છે બાપ. એમ બને એટલું બેન, દીકરી, ભાણેજ અને ફૂઈ. આ ફૂઈમાં ભાણેજમાં સમજતા જ નથી, કારણ કે નાથ મોડા કાઢી નાખ્યા. કોઈ સમજતા હોય છે ગામડાના દેશી માણા, એક રૂપિયાની માનતા હોય કે 1 લાખની. અમારા સેવકો, અમે રૂપિયો અમોરીને તમને હામો આપી, એ તમારા ઘરમાં રાખો, બાકીના રૂપિયા તમારી બેન, ફૂઈ, ભાણેજ અને દીકરી એને આપો. 10 પેટીએ ફૂઈ હોય કે 10 પેટીએ, 20 પેટીએ કે 5 પેટીએ, એને આપણી ન્યાણી કહેવાય. સમજો ભાઈ, જરીક હેઠા બેસી જાઓ પેલા, આ જરીક આ ધ્યાન દો. જન્મદિવસ આવા ઉજવો. તમે સરિયેથી ને તરવારેથી કાપો છો ને, તમારી પેઢીનો તમે નાશ કરો છો, હત્યા કરો છો. આ બહારનું છે. રાજાઓ મહારાજાઓ ગાંડા નતા, વાયુ બનાવતા જન્મદિવસની. જો મારે ગોંડલનું કાંઈ લેવું નથી, ગોંડલ વાળાને કઈ મારે દઈ નથી દેવું, પણ ગોંડલમાં એક રાજા હારા થઈ ગયા, રાજપૂત, નામ તો આવડતું નથી. એ સીમાડામાં પોતાની ઘોડી લઈ અને
જેને કહેવાય કે રાવણ મારવા ગયા સીમાડામાં પોતાના, એમાં એક રૈયત ની બાઈ, હું ગોંડલ ની વાત કરું છું, ગોંડલ સ્ટેટ ની, અમે હોય એવા તમને કહી દઈએ, કારણ કે મારે ગોંડલ સ્ટેટ નું કઈ લેવું નથી, ક્યાંય એને દેવું નથી, પણ એના જે દાદાઓ પરદાદાઓ એની પેઢીઓમાં જે કામ કરી ગયા છે ને એને અમે યાદ કરી છે. ગોંડલ ના મહારાજ ઘોડી લઈ નીકળે એટલે રૈયત ની બાય લાકડાનો ભારો ઉપાડેલો, અને બાયને ખબર નહીં કે આ ગોંડલ ના રાજા છે, એટલે કીધું ભાઈ મને જરીક આ ભારો ચડાવો ને, એને ખબર નથી કે આ રાજા છે, કારણ કે એને વેહ પલટો કર્યો હતો, પોતાનો પોશાકનો પલટો કર્યો હતો. એટલે મહારાજ ઘોડેથી નેઠા ઉતર્યા અને બાઈને ભારો ચડાવ્યો, કોકે કીધું એ તો ગોંડલ સ્ટેટના ધણી હતા, રાજવી હતા, રાજા હતા. ઓહો હું કેટલી ભાગશાળી કે રૈયતની બાઈએ કીધું હા ભણજો અઢારે વરાણ, આને રાજા કહેવાય. પછી એને મનમાં વિચાર આવ્યો આ તો હું હતો તો કદાચ એને ભારો ચડાવ્યો, પણ કદાચ અહીંયા કોઈ ન હોય તો બાઈ કોઈ નાના સંતાનો હોય ઘરે અને વાત જોઈને બેઠા હોય, કદાચ થાક લાગે ને એ બાઈ ભારો ઉતારે ને કોઈ ચડાવવા વાળું ન મળે તો આ માણસની હાલત શું થાય. ગોંડલ સ્ટેટે થાકલા બનાવ્યા, થાકલા તમને નહીં સમજો, થાકલા બે પાણા ખોળ્યા અને માથે આડો પથ્થર રાખી દીધો કે જે માણસ અહીંયા માથે ભારો એમનો મૂકી દે જેમ ઊભો એવી રીતે આમ, અને પાછો એ માણો થાક ખાઈ લે એ સાયો પાછો એનો મળે આડો પાણો એનો, પાંચ દવા મહિના વિહામો ખાઈ લે પાછો એમનો ઊભો થાય ને એ ભારો લઈ લે. આ આ ગોંડલ સ્ટેટની હું વાત કરું છું. હો એ એને કોઈ અમારે લેવું નથી, પણ સારું કામ કરી ગયા એટલા અમે બિરજાવી છે, અમારે કાંઈ નથી, કારણ કે અમે ચારણો છે, ચારણની આઈ આપવાનું કામ કરે છે, સમજો તમે એમ જરીક સમજો. એટલે આવું કામ કરજો, કોકનો થાક ઉતારવાનું કામ કરજો. હાલો એટલે આ બાપુનો આદેશ છે, પણ દાન કરીને કોઈ દી વાગોળશો ને મોગલ તમને માફ નહીં કરે. ગુપ્ત દાન કરો. હું હિંગળાજ ગયો હતો, હું મોગલમાં એ ગયો હતો, હું ચાર ધામની જાત્રા, તમને કોણ પાણો મૂકે તમે બોલો, આ તમે ગુનેગાર બનો છો. જાત્રા કરો તો ગુપ્ત કરો, કોઈને કયો નહીં, અને કદાચ કોઈ કે તમે જાત્રા કરી કે ના મેં નથી કરી તો મારી માં કુળદેવે કરાવીને મેં કરી છે તો તમારું લેખે લાગે છે, નકર લાગતું નથી. અહીંયા જોઈ હમણે એક બાઈ સાયકલ માથે લેવા, એના દીકરા વિદેશમાં છે અને બાઈ સાયકલ માથે લેવા, આ શું કામના દીકરા, માને પગ વૈયા ગયા છે, દીકરા વિદેશમાં. મેં કીધું ડોશીમા ને દીકરા કે વિદેશમાં છે, આવાનું પાણી નો પીશો. જે માએ જન્મ દીધો અને એ દીકરા જો માને દુખી કરતા ને તો એના મોગલ ક્યાંય હક નથી કરવા દેતી પેઢીઓ મને પેઢીઓ. એમ આવા સમાજમાં છે, કોક ભાગશાળી માને સાયકલમાં બેહરી લેવો અને માના પગ વૈયા ગયા હતા. તમે વિચાર કરતો માનું ખરું પાન, અત્યારે એને સેવા કરવાની દીકરાને, દીકરાના ઘરની વહુને, હા એનો જમાઈ લઈને આવ્યો બોલો. આ કરતા તો વાંધિયા હારા, જો મા બાપ ને દુખી કરતા હોય એના ઘરનું પાણી નો પીશો, જેને જેને મા બાપ ને દુખી કર્યા છે ને એની મોગલે પેઢી ઉપાડી લીધી છે. તમારો આ જ વારો છે, માવતરને સુખી કરો બાપ, તમારી પેઢીઓ પૂજાઈ જાય છે. કારણ કે આ મોગલ ધામ છે, અહીંયા કોઈ મિલાવટ નથી આવતી, ચોખ્ખું ઘી છે તમારાથી ખવાય તો જ આ શબ્દ જાળજો, નકર કાંઈ જરૂર નથી. અને હું કોઈ તમને સુધારવા નથી માગતો, પણ તમારા મા બાપને દુઃખી ન કરજો, નકર આ વડવાળી તમને ક્યારે માફ નહીં કરે. એક બાપુનો તમને આદેશ છે બાપ. તો આઈના પરિવાર નાગાજાણા પા આવી ગયા છે, બે કિલાનું ધૂપેલું ફેરવ્યું છે અડધી કલાક,
અને એની ઉપર ખૂબ કૃપા છે, માનો વારસદાર છે સીધી લીટીનો, આપા નાગાજણ આપા. તો કોઈને ધૂણવાનું આવતું બેટા બહાર વ્યા દેજો, આ બધી અંધશ્રદ્ધા છે. અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો, અને અડધી અડધે ઊભા ન થશો તમારી પરીક્ષા કરી રહેશે. જો બે હાય તો જ બેજો, નહીં બહાર નીકળી જજો. હજી કેટલું માણસ આવી છે બાપ. બોલ મોગલ માતની કીર્તન રજૂ કરો.